જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને ભાઈ, આપણે અત્યારમાં તો શું કહે, અહીંયા ભે હું સૂર્યવા બાજુ, એટલે ભે હું સરે ને અહીંયા બેઠા. તમે જોઈ શકો તો આપણે આખું ઉસુમાં હું હાઉસ કરવાનું છે વધારે. અને આપણે ભાઈ, આપણી પાસે તલ હતા એ પણ આપણે હવે એનું હાથું કરી નાખ્યું છે. આગળ એ પણ આગળ થોડીક વારમાં જોખો આવે છે, તો એ આપણે તેલ જોખો આવીએ તો ત્યાં પણ આપણે થોડું ઘણું તમને બતાવીશું. અને ચાલો તો આપણે જોઈએ આગળ. પછી તેલ ચોખ્ખો આવે તો એ ડાયરેક્ટ ત્યાં જાઉં ત્યારે બતાવશું. અહીંયા તો આપી હું ને સર એ મને શું બીજું બતાવું. ચાલો તો તમે વિડીયોમાં રહેજો, આગળ જોજો. હવે આપણે તલ ને ચોખ્ખો આવે, ચાલો તો આપણે ડાયરેક્ટ ત્યાં આવે લોકો, પછી આપણે ઘરે જઈએ અને પછી જોઈએ. તો મિત્રો, આપણે તેલ ચોખ્ખવા માટે આવી ગયા અને ચોખ્ખવાનું પણ ચાલુ કરી દીધું. અહીંયા આપણે દેખાય સામે એટલા શીખ્યા અને આ એટલા જે ઝોકવાના બાકી છે. તો અત્યારે તો તલ ઝોકવાનું કામકાજ ચાલુ છે. અને આપણે શું કહે, ભાવ અત્યારે સારો છે એટલે પછી આપણે દઈ દીધા કે 333 રૂપિયા ભાવ આવ્યો છે. ભાવ અત્યારે તો સારો છે એટલે આપણે કે ભાઈ હવે દઈ દઈએ. અને અહીં જોખવાનું કામકાજને ચાલુ છે, આપણે અહીંયા બેઠા બેઠા જોઈએ. પછી આપણે હવે ચાલો તેલ જોખી લઈ, પછી પાછા આપણે જોઉં. આ જોખવાની સ્ટાઇલ જુઓ, આમાં આમાં જોખતે વાર ન લાગે, કેમ કે ડાયરેક્ટ બાસ્કા પલટાવવાના હોય. આ તમે જોઈ શકો છો આવી રીતના આ બાસકું પલટાવી નાખ્યું એટલે ડાયરેક્ટ હવે કાંટા પર ચડાવી દેવાનું. આપણે આ શું કહે, સાલી કિલ્લાની ભરતી છે, આ ગાડી પણ ભેગી છે. આમાં કંઈ બીજું તો ન હોય એવું છે ભાઈ. તમે જુઓ ભાઈ, આ બાસકા પલટાવી જુઓ એટલે આમાં શોખતે તો વાર ન લાગે. આ આપણે આગળ જોખવાનું ચાલુ કર્યા છે તો જોખી પણ નાખ્યા કહેવાય. આપણે ભાઈ આ તમે શું કહે, તેલ પણ જોઈ લો, આવા તલ છે આપણા કાળા. ચાલો તો આપણે પછી આગળ જોઈએ. તો ભાઈ, આપણે તલ જોખાઈ ગયા, સારામાં સારા થઈ ગયા. 2.5 ખંડી તેલ નીકળે આપણે, અને અત્યારે એ લોકો ભરે છે. આપણે શું કે, આપણે આશા હતી એટલા થઈ ગયા. આપણે મંડાજ હતો કે 2.5 ખાંડી જેવું થશે, 2.5 ખાંડી જેવું થઈ ગયા તો એ સારું. હવે પછી આપણે આગળ શું કરીએ એ જોશું, વિડીયોમાં રહેશું, મૂકીને ન જતા. તો મિત્રો, આપણે શું કહે, તમે જોયું એમ કે તેલે આપણે જોખાઈ ગયા અને પછી પાછા આપણે આ બાજુ ઢોરમાં આવ્યા છે. અને વરસાદે તો કામ કાઢી નાખ્યું, કેમકે હારામાં હારો કંઈ કહી પણ ન શકીએ આપણે, અને ઓછો કહી પણ ન શકીએ. મતલબમાં પૂર તો હવે કાઢી નાખ્યું છે આપણે, આપણે હજી જોવા ગયા નથી, નહીં તો તમને પણ બતાવત. અને અત્યારે પણ ભાઈ વરસાદ કે મારું કામ ભાઈ કંઈ ઘટે એવું છે. આપણે અહીંયા છત્રી લઈને હવે બેઠા છે. મસરિયા થોડાક તરડે પણ વાંધો નહીં, હવે કાંઈક કરવું પડે એવું છે. ચાલો તો હવે આપણે પાછા આગળ જો, આપણે ખેતરમાં જઈએ છીએ, કેમ કે ખાલી આટો લેવા માટે. આપણે કાલનો વરસાદ હજી આપ્યો નથી પાછો, કેમ કે કાલ હતો એમ, આજે સવારનું આવ્યું નથી એટલે આપણે એમાં નેદવાનું કામ ને બધી કરવાનું છે. તો આપણે એમ વિચાર્યું કે સારું તમને પાકડી માંડવી બતાવીએ. આપણે બધી મિક્સમાં છે, બધી ન
મસાલો ભરતા હું. આપણી માંડવી આમ આપણે કોવડાની ગણીએ પણ કહેલું નથી, આપણી છે આમાં એટલામાં જે શું કહીએ ઘાસ ને એવું હતું ને એટલે કૂસો છે થોડોક વધારે, એટલે કંઈ વધારે બહુ ન કહેવાય, મીડિયમમાં છે. તો આ એટલે આપણે આ નેદવાનું છે, આપણે એમાં કદાચ કાલ હાથિયામાં એટલામાં તો હાલી જાય, વાંધો નહીં આવે કદાચ. આમાં કાલે આપણે હાથી પર હવે ડીકે ચેમ્પિયન તે હાકવાનું કાલે આમાં શરૂ કરી દઉં, આકોર આપણે જોઈએ. અને આપણે એટલે ઝૂંપડીની આકોરથી કોવડાની માંડવી છે આ બધી, તો આ બધી પાસ્તરી છે. વરસાદ જે આ બધી તો ઉગી નથી, જ્યાં વરસાદ આપણે આવી ગયો હતો પછી ઉગી હતી. આમાં આપણે એટલું બધી કંઈ કૂસો છે નહીં, આપણે માથે સામે કોવડાની છે પણ એમાં તો આપણે બેડિયા ભેગા થઈ જાય, એમાં તો આપણે સાહુ પર કાઢી નાખેલી છે. હવે આમાં આમાં શું છે કે આકોર આપણે વરાપ થઈ જાય પરસ ને એલી સાઈડ આમ ખાડા ભરાય ને એની હિસાબે લીલું કેવું રહે. આપણે આમાંય કદાચ કાલ એવું હશે તો ટ્રાય કરશું, એ તો હવે આપણે પાછા કાલના વિડીયોમાં જોઉં કે હવે એમાં આપણે શું કરીએ. કે આકોર તો હું થોડુંક કાપ કરીવાળું ભાગ લ્યો ને એટલે વાંધો નહીં થતો, વરાપ થઈ જાય તો હજી આપણે જોઈએ એવી તો ન થાય, પણ તો આપણે જોઉં. ચાલો આપણે આટલી પહેલી વાવણીની માંડવી પર એકવાર બતાવું તમને. અને આપણે અહીં ચાકોરની તો વાવણીની છે ને આમાં એક કોવડાની છે, એ પણ આપણે પછી જોઈએ. અહીંથી આપણે આ બધી દેખાય છે એ બધી વાવણીની માંડવી છે, આમાં આપણે વાંધો નથી, ઉસો એટલો બધી કંઈ છે નહીં, આમાં નેદવામાં કંઈ છે નહીં લાંબુ. ક્યાંક ક્યાંક ભૂલાણો હોય ને એ ગુસ્સો રહી ગયો, એ હજી હોય કદાચ મજૂર હોય એનાથી, એવી રીતના છે. આપણે ચાલો ગાડી માથે કોવડાની માંડવી છે એ પણ આપણે ગાડી જોઈએ. એમાં તો આપણે સાહુ પર કાઢી નાખ્યા, હવે તો એમાં પાછું આપણે હાથી હાથી નહીં તો હવે કંઈ નથી, કદાચ ફૂલ વરાપ થાય ને પછી હાથીએ તો કર. આપણે સાહુ કાઢેલ છે અહીંયા એટલામાં આપણને દેખાયું. અને આ આપણે કોવડાની આખતરી પહેલી આ બધી વાયતી એમાં આમાં આપણે હાથી કાલ હાકવું તો આમાં તો કમ્પ્લીટ હાલે, તો હવે આપણે આમાં હાથી તો જોઈએ આગળ શું થાય. તો આપણે આ બધી માંડવી આપણે જોઈ આમાં, હવે તો શું કહીએ હવે કાલે આપણે બપોર પછી ખબર પડે હાથી હાકીએ કે શું કરીએ હવે એ બધી. તો હવે આપણે આ વ્લોગ કેવડ્યું છે ખબર નથી, પણ આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે અને આપણે બીજો વ્લોગ છે ત્યાંથી આપણે ચાલુ કરી દેવું. હવે અત્યારના તો આપણે લગભગ કંઈ નહીં કરીએ અને કાલે આપણે હાથીને હાકશું તે બધી બતાવશું. તો હવે જોઈએ આગળ, તો એ આપણે નવા વ્લોગમાં બતાવી દઉં અને આ વ્લોગ જેવડ્યો છે એવડો પૂરો કરી નાખીએ. તમારે ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો કેવા વિડીયો જોવા છે, આપણે બધી બતાવશું. હવે આપણો જે આ વિડીયો આવશે એ ડાયરેક્ટ આપણે ડીકે ચેમ્પિયનનો બનાવશું પાછા અને એ હાથે હાકશું એ બતાવશું તમને. તો ચાલો હવે આપણે આ વ્લોગને ખતમ કરી દઈએ. જય સોમનાથ, કાલે મળીશું.